दर्शक मित्रों, प्राइम इंडिया न्यूज गुजराती चैनल मां हूं भाविका व्यास आपनो स्वागत करूं छु। महत्वना समाचार दियोदर थी। दियोदर रेस्ट हाउस खाते आजे कांग्रेस नी मीटिंग दियोदर विधानसभा सीट ना कांग्रेस ना प्रभारी हरेश भाई बारोट ना अध्यक्ष स्थान मीटिंग बैठक योजाई। दियोदर तालुका कांग्रेस नी आजे रेस्ट हाउस खाते दियोदर कांग्रेस पार्टी ना कार्यकरों नी मीटिंग योजाई। आवनार विधानसभा नी चूंटणी संदर्भे આજે દિયોદર કોંગ્રેસમાં સંગઠન મજબૂત બનાવવા આજે દિયોદર વિધાનસભા સીટના કોંગ્રેસ પ્રભારી હરેશભાઈ બારોટની અધ્યક્ષતામાં આજે મીટિંગ યોજાઈ હતી, જ્યારે દિયોદર કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા ડિજિટલ બૂથ મેમ્બરશીપ બનાવવા, બૂથ સમિતિ તૈયાર કરવા, બૂથ લેવલે 10થી વધુ મેમ્બરશીપ તૈયાર કરવા, આ સાથે કોંગ્રેસના વિચારો, સિદ્ધાંતો અને કોંગ્રેસ પાર્ટીના દ્વારા લોકશાહી જીવંત રાખવા સાથે દિયોદર તાલુકામાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈ આવે તે માટે ધારાસભ્ય સહિત આગેવાનો, પદાધિકારીઓ, હોદ્દેદારો અને જિલ્લા અને તાલુકાના સંયોજકોને પાયાથી મજબૂત બનાવવા હાકલ કરી હતી। મહત્વનું છે કે દિયોદર રેસ્ટ હાઉસ ખાતે કોંગ્રેસ સંગઠન મીટિંગમાં દિયોદર વિધાનસભા કોંગ્રેસ સીટના પ્રભારી હરેશભાઈ બારોટ, દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, દિયોદર કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ રબારી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા, દિયોદરના પૂર્વ સરપંચ અને રાજવી પરિવારના ગિરિરાજસિંહ વાઘેલા, વકીલ બીકે જોશી સહિત દિયોદર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાથી દશરથભાઈ પ્રજાપતિનો રિપોર્ટ। ગુજરાત પ્રદેશના સન્માનીય અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર સાહેબની સૂચનાથી દિયોદર વિધાનસભાના પ્રભારી મુરબ્બી હરેશભાઈ બારોટ સાહેબની ઉપસ્થિતિમાં ધારાસભ્યો અને દિયોદર તાલુકાના કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓની બેઠક મળી। આજની બેઠકમાં વિશેષ મુદ્દો એ હતો કે સમગ્ર ગુજરાતમાં અને દિયોદર બનાસકાંઠામાં ડિજિટલ મેમ્બરશીપનો કાર્યક્રમ ચાલુ થયેલો છે, એનું એક અભિયાન ચલાવવાનું છે। ગામે ગામ દરેક તાલુકા જિલ્લા પંચાયતની સીટ વાઇઝ, બૂથ વાઇઝ જેમ હમણાં હરીશભાઈએ કહ્યું એમ તે મેમ્બરો બનાવવાના છે અને અમે આખા તાલુકાની જે પ્રજાને વિનંતી કરવા માગીએ છીએ કે કોંગ્રેસ છે કે જેણે 1885થી લઈને 1947 સુધી સંઘર્ષ કરીને આ દેશને આઝાદી અપાવી, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરીને મજબૂત લોકતંત્ર આપ્યું અને જેના પરિણામ સ્વરૂપે આ ભારતનું, આ દેશનું લોકતંત્ર મજબૂત છે અને લોકો વડે, લોકોથી ચૂંટાયેલી સરકાર દ્વારા આપ સૌના કામ થઈ રહ્યા છે। પરંતુ મારો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, જેના થકી શિક્ષિત યુવાન જે બેરોજગારો છે, જ્યારે એક એક વર્ષ, બે બે વર્ષ, ત્રણ ત્રણ વર્ષ સુધી મહેનત કરે છે, પેપર આપવા જાય ત્યારે ફૂટી જાય છે, એમને રોજગારી મળતી નથી, ખેડૂતોને પોતાના ઉત્પાદનના ભાવ મળતા નથી, મહિલાઓ સુરક્ષિત નથી। હમણાં સુરતની જે રીતે ઘટના બની, આ વિરોધમાં આખી તાલુકાની પ્રજા કોંગ્રેસમાં જોડાય, કોંગ્રેસને વધુ મજબૂત કરે, આ દેશના સંવિધાનને બચાવવા માટે, દેશના લોકતંત્રને બચાવવા માટે, પ્રજાતંત્રને બચાવવા માટે અમે સૌ કોંગ્રેસમાં મેમ્બરશીપમાં જોડાઈ રહ્યા છે। યુવાનો, મહિલાઓ, વડીલો સૌ મોટી સંખ્યામાં જોડાઈ અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરે એ પ્રકારની આજની બેઠકમાં આયોજન થયું છે। સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ થઈ છે, તો એના ભાગરૂપે આજે હું જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્દિરાજી ગાંધી હતા કે જેમને એક જ ધડાકે પાકિસ્તાનના બે ટુકડા કરી અને પાકિસ્તાનના 92,000 કરતાં પણ વધુ સૈનિકોને સરેન્ડર કર્યા, જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્દિરાજી ગાંધી હતા, એ પાર્ટીનો આજે હું સૈનિક બનવા, એ પાર્ટીનો આજે હું સિપાઈ બનવા જઈ રહ્યો છું। એના ભાગરૂપે આજે દિયોદર મુકામે દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ, દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો પ્રમુખ શ્રી નરસિંહભાઈની, ધારાસભ્ય શ્રી શિવાભાઈની, એ બધાની વિશેષ ઉપસ્થિતિની અંદર અમે પેજ સુધી, બૂથ લેવલ સુધી, એક બૂથના પાછળ અમે 25 સભ્યો બનાવી અને પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ સુધી અમે જઈ અને આગામી સમયની અંદર કોંગ્રેસનું મજબૂત સંગઠન બનાવી અને એવી પાર્ટીને અમે મજબૂત કરવા જઈ રહ્યા છીએ કે જે પાર્ટીએ રાષ્ટ્રનું નિર્માણ કર્યું, જે પાર્ટીએ રાષ્ટ્રને બનાવ્યો, જે પાર્ટીએ મોટી મોટી પંચવર્ષીય યોજનાઓ બનાવી, જે પાર્ટીએ આ દેશની અંદર LIC લાવ્યા, રેલવે લાવ્યા, ઇન્ડિયન એરલાઇન્સ,
એ બધું જે આ અમારી કોંગ્રેસ પાર્ટી થકી ઊભું કર્યું અને જે આ આજના વર્તમાન વડાપ્રધાન જે મફત ચણા મમરાના ભાવે વેચવા બેઠા છે, તો અમે અમારું સંગઠન ફરીથી મજબૂત બનાવી અને જે મફતના ભાવે આ દેશની સંપત્તિઓ વેચાઈ રહી છે એ સંપત્તિઓ બચાવવા માટે, દેશની અંદર એકતા માટે, આ દેશના બંધારણને બચાવવા માટે અમે સંગઠનના સ્તરથી મજબૂત બનીને ફરીથી સમગ્ર ગુજરાતની અંદર, ફરી સમગ્ર દેશની અંદર કોંગ્રેસનું શાસન આવે એના પ્રયાસના ભાગરૂપે અમે આ સંગઠનના માધ્યમથી આગળ વધી રહ્યા છીએ।